મિત્રો, કેમ છો? આશા રાખું કે તમે બધા મજામાં હશો. આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 12 ઘાટ અને ઘાતાંક એનું 12.1 સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું હતું અને હવે આપણે આગળ સ્વાધ્યાય 12.2 અને ઘાતાંક નંબર 1 તરફ આગળ વધીએ છીએ. તો ચાલો હવે આપણે દાખલા નંબર 1 ની શરૂઆત કરીશું. આપણને દાખલા નંબર 1 માં એવું કીધું છે કે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અથવા પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. એમાં પહેલા નંબરની છે 0. અગિયાર શૂન્ય છે મિત્રો, તો આપણે 11 અહીં મૂકી દઈશું. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને છેલ્લી 85. મિત્રો, આ દાખલા એકદમ સરળ છે, માત્ર ધ્યાન જ થોડું આપવાની જરૂર છે. હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે સૌથી પહેલા છેલ્લા કેટલા આવતા હતા? તો 85. આપણે એક વસ્તુ જોઈ લીધી, 85. તો 85 છે તો મારે આ જીરો છે ને, જીરો પછીનો જે પોઈન્ટ, એ પોઈન્ટને 8 પછી એટલે 8.5 રાખવા છે. કેટલા? 8.5 આપણે રાખવા છે. 85 છેલ્લા અહીંયા મૂક્યા, વચ્ચે આપણે પોઈન્ટ રાખવો છે. વચ્ચે પોઈન્ટ રાખવા માટે હવે કેટલા પોઈન્ટ આપણે અહીંયા પોઈન્ટ હતું, અહીંયા પોઈન્ટ લઈ જવા માટે કેટલા આપણા પાછળ ખસ્યા એ જોવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12 આંકડા આપણે પાછળ ખસે, તો 12 આંકડા પાછળ ખસે તો છેદમાં 10 ની 12. ખ્યાલ આવ્યો? 8.5 પોઈન્ટ અહીંયા હતો, આપણે લાવવાનો 8 પછી, તો કેટલા આંકડા આપણે પાછળ ખસે? તો 12 આંકડા આપણે પાછળ ખસે, માટે 10 ની 12. હવે 10 ની 12 ઘાતાંક, તો 10 ની 12 ઘાતાંક હવે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા, આનું વ્યસ્ત કરી નાખો એટલે 8.5 × 10 ની -12 થાય. 8.5 × 10 ની -12. બસ, આ આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દીધું. ચાલો હવે દાખલા નંબર 2, એની રકમમાં છે 0 કેટલી વખતે સૌ પ્રથમ એ ગણવાનું. તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અહીંયા પણ 11 છે 0. તો ચાલો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને છેલ્લે 942. છેલ્લે 942. હવે આપણે પોઈન્ટ ક્યાં રાખવો છે? તો આપણે અહીંયા પોઈન્ટ રાખવો છે. છે પોઈન્ટ ક્યાં? અહીં. સૌથી પહેલા 942 છે, તો 942 એમાં 9 પછી આપણે પોઈન્ટ રાખવો છે, તો અહીંયા પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ પાછળ થશે જોઈ લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 પોઈન્ટ આપણે પાછળ થશે. તો 10 ની 12 બરાબર 9.42 ગુણાકાર 10. હવે આનું વ્યસ્ત તમને આવડે જ છે, -12. એવી જ રીતે દાખલા નંબર 3,
માં જો ચલો 602 સૌથી પહેલા કેટલા છે 602 પછી કેટલા પોઈન્ટ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પરિવાર ગણવું મારો મિત્રો 1 2 3 3 ને 3 6 6 ને 3 9 9 ને 3 12 ને 13 શૂન્ય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 હવે આ 13 શૂન્ય છે હવે અત્યાર સુધીના બે દાખલા ગણ્યા મિત્રો તો એ બે દાખલાઓ શું હતું આપણને પોઈન્ટ આગળ આપી દે છે આ દાખલામાં એક પણ પોઈન્ટ છે નહીં તો હવે પોઈન્ટ નથી તો શું કરવાનું તો કઈ જ નહીં પોઈન્ટ મૂકવાનું 6.02 જેમાં આપણે પણ અહીંયા પોઈન્ટ ના પછી ધ્યાન રાખતા હતા અહીંયા પોઈન્ટ ના પછી કે કાનું હતું એ જ રીતે 6.02 હવે ગુણે આખી સંખ્યા ગણી નાખો પોઈન્ટ ક્યાં હતો આપણો 6 ના પછી આપણે અહીંયા પોઈન્ટ મૂક્યો હવે અહીંયાથી બધી સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 થાય ખ્યાલ આવ્યું તો 10 ની 15 આ દાખલો પૂરો શું કર્યું પોઈન્ટ ક્યાં છે તો ક્યાં ક્યાં મૂકવાનો આપણે કેટલી સંખ્યા છે તો 15 છે 10 ની 15 એવી જ રીતે દાખલા નંબર 4 0. સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 6 અને 2 8 તો 1 2 3 4 5 6 7 8 3 ને 3 6 એટલે 8 અને છેલ્લે 8 6 7 છેલ્લે 8 6 ને 7 તો ચાલો હવે એ જ પ્રમાણે 8 ના પછી પોઈન્ટ મૂકીશું આપણે 8.7 હવે અહીંયા પોઈન્ટ આપેલો છે માટે આપણે છેદમાં લખીશું અહીંયા પોઈન્ટ નતો ક્યાંય પણ એટલે આપણે છેદમાં ના લખ્યું પણ અહીંયા પોઈન્ટ છે માટે આપણે શું કરીશું છેદમાં લખીશું હવે એક પોઈન્ટ આપણો અહીંયા છે આપણે બીજી વખત નવેસરથી ક્યાં મૂકવાનું 8 ના પછી કેટલી સંખ્યા છે ગણીને 1 2 3 4 5 6 7 8 અને 9 9 સંખ્યા થઈ તો 10 ની 9 બાદ 4 હવે 8.37 ગુણ્યા 10 ની માઇનસ 9 ખ્યાલ આવ્યું 8.37 છેદમાં 10 ની 9 બાદ એને વ્યસ્ત કરી નાખો એટલે 8.37 ગુણ્યા 10 ની માઇનસ 9 ચલો હવે છેલ્લો 5મો એમાં છે 318 31 6 કેટલા શૂન્ય છે 3 અને 4 7 1 2 3 4 5 6 અને 7 આ 7 શૂન્ય છે આ જ દાખલો મિત્રો દાખલા નંબર 3 ના જેવો છે તો ચાલો 3 ના પછી પોઈન્ટ મૂકવાનું 3.186 ગુણ 3 છે તો 3 ના કાપી દો હવે જે સંખ્યા વધી એને ગુણ્યા ગુણ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 ની 10 આ આપણો જવાબ ખ્યાલ આવ્યો તો સૌ પ્રથમ શું કર્યું જેટલા જ્યાં પોઈન્ટ હોય
અને આપણે ક્યાં મૂકવાનું છે? આઠના પછી મૂકવાનું છે, તો આઠના પછી અહીંયાથી લઈશું આઠ સુધી કેટલા આંકડા છે એ ગણી નાખવાનું, અને એ નીચે છે માં ઘાત મૂકી દેવું. બસ આટલું જ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ દાખલા નંબર બે તમે ભાગ નંબર બે માં જોશો. વિડીયો ગમ્યો હોય